નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ના સામાજિક વિજ્ઞાનની અંદર આપણે સૌએ આની પહેલાના લેક્ચરની અંદર કેટલીક મહત્વની બાબતો એટલે કે આમુખના આધારસ્તંભો અને બંધારણના મૂળભૂત લક્ષણની ચર્ચા કરતા એમાં છેલ્લો આપણો જે મુદ્દો હતો કે બંધારણના મૂળભૂત લક્ષણો બંધારણના મૂળભૂત લક્ષણોમાં આપણે લેખિત દસ્તાવેજ ત્યાર પછી બંધારણનું કદ એક જ નાગરિકત્વ અને સમવાય તંત્ર અને શેષ સત્તાઓ જેમાં સમવાય તંત્રની અંદર કેન્દ્રની યાદી રાજ્યની યાદી અને સંયુક્ત યાદી ઓ વિશે ચર્ચાઓ કરેલી એમાં આપણે એવી પણ વાત કરવામાં આવેલી કે કેન્દ્રીય યાદીની અંદર એટલે કે સંઘની યાદીની અંદર 97 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં મોટા ભાગે અણુશક્તિ છે નાણું વીમો બેન્કિંગ કાર્ડ ટપાલ રેલવે આ બધી જે બાબતો ભારતમાં છે તે કેન્દ્રની યાદીમાં મૂકવામાં આવી છે અને એનું કેન્દ્ર માર્ગ સંચાલન થતું જોવા મળે છે રાજ્યોની યાદીમાં 66 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે એમાં મોટા ભાગે કાયદો અને વ્યવસ્થા જાળવવી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની દેખરેખ રાખવી કૃષિ સિંચાઈ આરોગ્ય વગેરે વેપાર વાણિજ્ય વિશે સેવાઓ નો સમાવેશ એ રાજ્યની યાદીમાં કરેલો છે અને એનું સંચાલન રાજ્ય સરકાર મારફત થતું જોવા મળે છે ત્યાર પછી સંયુક્ત યાદીની અંદર લગભગ 47 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે મોટાભાગે એમ કહેવાય કે દિવાળી અને ફોજદારી બાબતો હોય લગ્ન છૂટાછેડા ભરણપોષણ શિક્ષણ આર્થિક આયોજન વ્યાપાર વગેરે સંયુક્ત યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને તેની ઉપર કેન્દ્ર અને રાજ્ય બંને દેખરેખ રાખે છે આવી બાબતો કે રાજ્યની અંદર એનું જો યોગ્ય સંચાલન ન થતું હોય તો કેન્દ્ર એની ઉપર હસ્તક્ષેપ કરી અને એનું યોગ્ય સંચાલન કરવા માટે પ્રયત્ન કરે છે અને આ ત્રણેય યાદીમાં જેનો સમાવેશ નથી થયો તેવા પ્રકારની જે બાબતો છે તેને શેષ સત્તામાં મૂકવામાં આવ્યો છે આવું આપણે થોડું થોડું આની પહેલાના લેક્ચરની અંદર તકરીબની અંદર આપણે ભણ્યા હતા અને હવે પાંચમું જે લક્ષણોમાં પાંચમું લક્ષણ જે છે એમાં આપણે એમ કહી શકીએ કે કટોકટી સમયે એકતંત્રીય વ્યવસ્થા એટલે કટોકટી વેળા એકતંત્રી વ્યવસ્થા તંત્રીય વ્યવસ્થા કરવામાં આવી છે હવે કટોકટી એટલે શું તો કે કોઈ પણ રાજ્યની અંદર અથવા કોઈ પણ પ્રદેશની અંદર કાયદો અને વ્યવસ્થા કથળી પડે ચારે બાજુ અંધાધૂંધી ફેલાય તો આવા સમયે સરકાર દ્વારા કટોકટી જાહેર કરવામાં આવે છે ઘણીવાર આપણે ત્યાં કોઈ નાણાકીય પરિસ્થિતિ ઉભા થાય તો નાણાકીય કટોકટી સર્જાતી જોવા મળે છે તો આપણે ટેક્સ્ટ બુકની અંદર ત્રણ પ્રકારની કટોકટી અંગેની ચર્ચા કરવામાં આવી છે એમાં પહેલી કે યુદ્ધ થાય બાહ્ય આક્રમણો થાય કે સશસ્ત્ર બળવો જેવા સંજોગોમાં રાષ્ટ્રીય સલામતી જોખમાય એવી પરિસ્થિતિમાં દેશમાં સલામતી વિશે કટોકટી જાહેર કરી શકાય છે હવે ખાસ કરીને જોવા જઈએ તો કોઈ યુદ્ધ જેવી પરિસ્થિતિ નિર્માણ થાય બાહ્ય આક્રમણ થાય અંદરોઅંદરના બળવાઓ ઝઘડાઓ થાય ત્યારે કાયદો અને વ્યવસ્થા કથળી પડે છે તો આવા સમયે એ કટોકટી જાહેર કરવામાં આવે છે બીજી બાબત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાંગી હોય અથવા બંધારણીય જોગવાઈ અનુસાર રાજ્યની સરકાર ચાલી શકે એમ ન હોય ત્યારે કેન્દ્ર સરકાર બંધારણીય કટોકટી જાહેર કરી શકે છે
અને રાષ્ટ્રપતિ શાસન રાજ્યમાં લાગુ પાડે છે. મતલબ એ છે કે બંધારણીય જોગવાઈ પ્રમાણે રાજ્યની વ્યવસ્થા ચલાવવામાં આવતી ન હોય, ચાલતી ન હોય, તો આવા સમયે રાજ્ય સરકારની જે કંઈ જવાબદારીઓ છે કેન્દ્ર સરકાર ઉપર લે છે અને ત્યાં રાષ્ટ્રપતિ શાસન મૂકી દેવામાં આવે છે અને સમગ્ર એનું સંચાલન સંઘ સરકાર મારફત એટલે કે રાષ્ટ્રપતિ શાસનના નામે એનો વહીવટ ચાલતો હોય છે. સતત ભાવ વધારાને કારણે ત્રીજી બાબત તો કે નાણાંના મૂલ્યમાં ઝડપથી ધોવાણ થતું હોય ત્યારે નાણાકીય કટોકટી જાહેર કરી શકાય છે. ઘણીવાર નાણાંનું તો મૂલ્ય જ ન હોય, બજારની અંદર નાણાંનો પુરવઠો વધી જાય ત્યારે નાણાકીય કટોકટી સર્જાતી હોય છે. વસ્તુના બેફામ ભાવ એક આવવા ન રહે, નાણાંના પર કોઈ મૂલ્ય ન રહે, તો આવા સમયે નાણાકીય કટોકટી જાહેર કરી અને એનું મૂલ્યનું જે ધોવાણ થતું હોય તેને અટકાવવું જરૂરી છે. તો આપણી ટેક્સ્ટ બુકની અંદર કટોકટી વેળાએ એકતંત્રીય વ્યવસ્થા ઉભી કરવા માટે આવી વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાર પછી દ્વિગૃહી પ્રથા, હવે દ્વિગૃહી ગૃહી પ્રથામાં જોવા જઈએ તો પહેલી બાબત છે કે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંથી બનેલી લોકસભા છે. લોકસભામાં સાચી સત્તા સ્થાપિત થયેલ છે. સંસદના બે ગૃહો છે, ઉપલું ગૃહ અને નીચલું ગૃહ. ઉપલું ગૃહ જે રાજ્યસભા અને નીચલું ગૃહ લોકસભા તરીકે ઓળખાય છે. પ્રધાનમંત્રીની રચના સંસદ સભ્યોમાંથી કરવામાં આવે છે. પ્રધાનમંત્રી સંસદને જવાબદાર છે. પ્રધાનમંત્રી લોકસભાના વિશ્વાસ ધરાવે ત્યાં સુધી જ સત્તા ઉપર રહી શકે છે. સંસદીય સરકારને સંયુક્ત જવાબદારીના સિદ્ધાંતો ઉપર કામ કરે છે. પ્રધાનમંત્રીમાં અત્યંત મહત્વના નિર્ણયો લેવાતા હોય છે. કેન્દ્રમાં રાષ્ટ્રપતિના નામે, રાજ્યમાં રાજ્યપાલના નામે વહીવટ ચાલતો હોવા છતાં ખરેખર સત્તા કેન્દ્રમાં વડાપ્રધાનની આગેવાની હેઠળનું પ્રધાનમંડળ અને રાજ્યમાં મુખ્યપ્રધાનના વટપણ હેઠળનું પ્રધાનમંડળ વહીવટી અને કારોબારી સત્તા ભોગવે છે. આખે આખી પ્રધાનમંડળની અંદર વ્યવસ્થા છે, જેમાં આપણે જોયું કે ઉપલું ગૃહ રાજ્યસભા છે અને નીચલું ગૃહ જે છે એ લોકસભા છે. એ જ રીતે દરેક રાજ્યની અંદર વિધાનસભા અને વિધાન પરિષદ એવા વિભાગો પાડવામાં આવે છે. હવે કેન્દ્રની અંદર રાષ્ટ્રપતિના નામે વહીવટ ચાલતો હોય છે અને રાજ્યની અંદર રાજ્યપાલના નામે વહીવટ ચાલતો હોય છે. પણ ખરા અર્થમાં તમે જોવા જાઓ તો જે તે રાજ્યના મુખ્યમંત્રી અને તેનો પ્રધાનમંત્રી અને રાષ્ટ્રની અંદર એટલે કે કેન્દ્રની અંદર વડાપ્રધાન અને તેનું પ્રધાનમંડળ જે કઈ નીતિ વિશે નિર્ણય કરે તે કયા પ્રમાણે એનું સંચાલન થતું હોય છે. એટલે આપણે અહીંયા વાત કરીએ કે ભાઈ ટોચનું સ્થાન તો રાષ્ટ્રપતિનું છે, પણ મોટાભાગે વડાપ્રધાન અને વડાપ્રધાન અને એના પ્રધાનમંડળના હસ્તક જે કઈ વ્યક્તિ ચૂંટાઈને ગયા છે એના નામે વહીવટ ચાલતો હોય છે. તો આ રીતે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના નામે માત્ર નામના વહીવટની સત્તા છે એવું આપણે ઘણીવાર જોવા મળે છે. તો એમ કેવું તો આપણે કહી શકીએ કે રાજ્યનું પ્રધાનમંત્રી રાજ્યની વિધાનસભાને જવાબદાર હોય છે. લોકસભા એ કાયમી ગૃહ નથી, તેની મુદત 5 વર્ષની હોય છે. રાજ્યસભામાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો અનુભવી એવી 12 વ્યક્તિઓને સભ્ય તરીકેની પસંદગી રાષ્ટ્રપતિ કરે છે. ત્યાર પછી રાજ્યસભા એ કાયમી ગૃહ છે, તેમાં 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે, તેટલા જ સભ્યો ફરીથી ચૂંટવાને પાત્ર છે. આમ રાજ્યસભા એ સભ્ય 6 વર્ષ સુધી સભ્યપદ ધરાવે છે. રાજ્યસભાની સત્તા પ્રમાણમાં ઓછી છે, જ્યારે લોકસભાની સત્તાઓ વિશેષ ચડિયાતની નિર્ણાયક છે. રાજ્યસભાનું સંપૂર્ણપણે વિસર્જન થતું નથી. આ મુદ્દાની અંદર આપણે 2-3 બાબતો યાદ રાખવાની છે કે ઉપલું ગૃહ રાજ્યસભા, નીચલું ગૃહ લોકસભા. કેન્દ્રની અંદર રાષ્ટ્રપતિના નામે વહીવટ ચાલે છે અને રાજ્યની અંદર રાજ્યપાલના નામે વહીવટ ચાલે છે. ખરા અર્થમાં વડાપ્રધાન અને મુખ્યમંત્રી એના પ્રધાનમંત્રીના નામે હસ્તક એ નીતિ વિશે નિર્ણયો લેતા હોય છે અને વહીવટ કરતા હોય છે. આ એક બાબત. બીજી બાબત એ છે કે સમગ્ર રાજ્યની અંદર અથવા સંઘની અંદર જે સંસદ છે
જેને આપણે લોકસભા કહીએ છીએ એ લોકસભાની 5 વર્ષની મુદત હોય છે અને 5 વર્ષ પૂર્ણ થાય એટલે આપો આપ ફરી ચૂંટણી આવે અને નવું લોકસભાનું પ્રધાનમંડળ તૈયાર થવું પડે છે અને લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ફરી પાછા ત્યાં જાય છે રાજ્યસભા એ કાયમી હોય છે એમાં દર વર્ષે એક તૃતીયાંશ દર 2 વર્ષે સભ્ય નિવૃત્ત થાય છે દર 2 વર્ષે એક તૃતીયાંશ સભ્ય નિવૃત્ત થાય એટલા નવા ઉમેરવા અને જે તે રાજ્યની વસ્તી પ્રમાણે ધ્યાનમાં રાખી અને એને સત્તાઓ આપવામાં આવેલી છે 12 જેટલા સભ્યો એ રાષ્ટ્રપતિ એટલે નિયુક્તિ નીચે રાજ્યસભામાં કરે છે એ કોઈ સારા રમતવીરો હોય સારા વૈજ્ઞાનિકો હોય સારા કલાકારો હોય સારા આર્ટિસ્ટો હોય આમાંથી 12 વ્યક્તિને નિમણૂક કરી અને દેશના સંચાલનમાં રાજ્યસભાના સભ્ય પદ તરીકે સ્થાન ધરાવે છે અને આમ ભારતનું એ દ્વિગુહી પ્રથા એ બંધારણની એક આગવી વિશેષતા ગણવામાં આવે છે ત્યાર પછીનો મુદ્દો છે ખાસ કરીને સ્વતંત્ર નિષ્પક્ષ અને એક કૃતિ ન્યાયતંત્ર સ્વતંત્ર એક ગૃહી અને સ્વતંત્ર એક ગૃહી નિષ્પક્ષ સ્વતંત્ર નિષ્પક્ષ ત્યાર પછી એક કૃતિ ન્યાયતંત્ર એક કૃતિનો એક તંત્રીય એકી શબ્દ એની માટે અહીંયા લખે છે એક કૃતિ ન્યાયતંત્ર હવે એક કૃતિ ન્યાયતંત્ર એટલે શું એકી કૃતિ ન્યાયતંત્ર નિષ્પક્ષ સ્વતંત્ર આવા શબ્દો અહીંયા આપવામાં આવ્યા છે હવે આમ જોવા જઈએ તો આપણું ન્યાયતંત્ર નિષ્પક્ષ જિલ્લાથી શરૂ તાલુકાથી શરૂ કરી અને સર્વોચ્ચ અદાલત સુધી આપણા કાયદાઓ સમાન છે નીચલી અદાલતે જે કઈ ચુકાદાઓ આપ્યા હોય એ ચુકાદાઓ સર્વોચ્ચ અદાલત સુધી માન્ય ગણવામાં આવે છે હા એમાં થોડા ફેરફાર કદાચ થતા છે પણ આપણે ચુકાદો એ પહેલો ચુકાદો આખરી ચુકાદો ગણવામાં આવે છે અને એક આખી સળંગ ન્યાયતંત્રની વ્યવસ્થા છે પછી તાલુકા લેવલે હોય જિલ્લા લેવલે હોય રાજ્ય લેવલે હોય કેન્દ્ર લેવલે હોય એટલે કે સર્વ અદાલત લેવલે હોય એમ આખું સળંગ એક કૃતિ ન્યાયતંત્રની વ્યવસ્થા જોવા મળે છે અને એમાં ખાસ કરીને આપણે જોવા જઈએ તો બંધારણ જોગવાઈ અનુસાર ભારતમાં સળંગ બંધારણીય જોગવાઈ અનુસાર ભારતમાં સળંગ સ્વતંત્ર નિષ્પક્ષ અને એક સૂત્રી ન્યાયતંત્રની સ્થાપના કરવામાં આવી છે જેની ટોચે સર્વ અદાલત પછી મધ્યમાં એટલે કે રાજ્ય કક્ષાએ વડી અદાલતો અને નીચે જિલ્લા કક્ષાને તાબાની અદાલતો ઉપરાંત વિશેષ અદાલતો હોય છે સર્વ અદાલતના ચુકાદાઓ ભારતમાં આવેલ તમામ અદાલતો માટે બંધન કરતા છે સંઘ સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે બંધારણીય બાબતો કે કાયદાના અર્થઘટનો અંગે વિવાદ થાય તો તેનો ઉકેલની અંતિમ સત્તા સર્વ અદાલત હોય છે ન્યાયતંત્ર કારોબાર સ્વતંત્ર છે બંધારણના રક્ષક અને વાલી તરીકે ન્યાયતંત્ર નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે છે હવે સામાન્ય રીતે આપણે જોઈએ કે રાજ્ય કક્ષાએ વડી અદાલતો જિલ્લા કક્ષાએ તાબાની અદાલતો સર્વ અદાલત આ બધાના ચુકાદાઓ એ કોઈ રાજ્ય રાજ્ય વચ્ચે વિસંગતતા ઉભી થાય કોઈ નીચેની અદાલતોમાં કોઈ કાયદાકીય વ્યવસ્થામાં અર્થઘટનની અવ્યવસ્થા ઉભી થાય તો સર્વ અદાલત સુધી આપણે એ કાયદાને પડકારી શકીએ છીએ અને યોગ્ય ન્યાય મળવા માટે ન્યાય મેળવવા માટે આપણે પ્રયત્નબદ્ધ થઈએ છીએ હવે ત્યાર પછીનો મુદ્દો છે બંધારણીય સુધારા બંધારણમાં સુધારો કરવાનો છે બંધારણમાં સુધારો કઈ રીતે થઈ શકે તો કે બંધારણમાં બંધારણીય સુધારો અથવા બંધારણમાં સુધારો ભારતીય બંધારણ અન્ય દેશોના બંધારણ કરતા પરિવર્તનશીલ છે એમાં ફેરફાર થઈ શકે છે સમય અને સંજોગોને આધીન બંધારણમાં ફેરફાર કરવાની જરૂર પડતી હોય છે જેમ જેમ પરિવર્તનો આવતા જાય જેમ જેમ કોઈ નવી ટેકનોલોજી આવતી જાય
જેમ કોઈ નવા નવા સામાજિક પરિસ્થિતિ નિર્માણ થતી જાય તો આવા સમયે બંધારણની અંદર સુધારો કરવો એ ખૂબ જરૂરી છે અને એટલા માટે ભારતનું બંધારણ એક પરિવર્તનશીલ બંધારણ તરીકે ગણવામાં આવ્યું છે બીજું બંધારણમાં ફેરફારની કલમોને ત્રણ ભાગમાં વહેંચવામાં આવી છે પહેલી અમુક જોગવાઈઓમાં સંસદના હાજર અને મત આપતા સભ્યોની સાચી બહુમતીને સુધારો કર્યો છે અમુક બાબત હોય તો સંસદની અંદર જે હાજરેલા આપણે ચૂંટીને મોકલેલા જે પ્રતિનિધિઓ હાજર હોય એની બહુમતીથી સુધારો થયો છે બીજી બાબત જે છે કે બંને ગૃહો રાજ્યસભા અને લોકસભાના બંને ગૃહોમાંથી બહુમતી પસાર કરી અને સુધારો કરી શકાય અને ત્રીજી બાબત જે છે કે બંધારણના અમુક ભાગમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ હાજર અને મત આપતા સભ્યોની બે તૃતીયાંશ બહુમતી ઉપર અડધા કરતા વધુ ઘટક રાજ્યની વિધાનસભા ગૃહની મંજૂરી જરૂરી છે મતલબ એમ છે કે ત્રીજી બાબત એવી છે કે વિધાનસભા સંસદ સભાની અંદર હાજર રહેલા સભ્યો અને એમાં બંને ગૃહોના એક તૃતીયાંશ સભ્યોને મત આપવાની પ્રક્રિયા અને એ મત આપી દીધા પછી વિધાનસભાના સભ્યો જે છે એની એનો મત મેળવી અને પછી સુધારો થઈ શકે છે એટલે આવી રીતે બંધારણમાં સામાન્ય રીતે આપણે સુધારાઓ કરી શકીએ છીએ બીજું એટલે ટૂંકમાં કહી શકીએ કે બંધારણ એક પરિવર્તનશીલ છે બંધારણની અંદર બહુમતી સુધારો કરી શકાય છે બંધારણ એક સુપરિવર્તનશીલ શબ્દ એની માટે વપરાય છે અને રાજ્યનો અનુમોદન સુધારો શક્ય ન હોવાથી તેટલા અંશે તે દુષ્કર પણ છે ઘણીવાર કેન્દ્ર સુધારા કરવા માંગતો તો રાજ્ય અનુમતિ ન આપે તો એ ઘણીવાર દેશ માટે એ હાનિકારક પણ હોય છે તો આ રીતે બંધારણની અંદર સુધારાની પ્રક્રિયા કરવામાં આવે છે સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર હવે 18 વર્ષની ઉંમર પૂર્ણ થાય એટલે વ્યક્તિને આપોઆપ કોઈ પણ ધર્મ ભાષા જાતિ લિંગ ભેદભાવ ભૂલી અને નાગરિક તરીકે સ્થાન આપવામાં આવે છે અને મતદાનને અધિકાર પ્રાપ્ત કરે છે મતલબ એ થયો કે આ અંગે આપણે અગાઉ વિગતે ચર્ચા કરી કે ભારતના બંધારણમાં 18 વર્ષની ઉંમરના તમામ નાગરિકોને કોઈ પણ જાતના ધર્મ જાતિ શિક્ષણ લિંગ આવક કોમ મિલકત કે જન્મસ્થાન જેવા કોઈ પણ જાતના ભેદભાવ મુક્ત રીતે દરેક નાગરિકને સમાન મતાધિકાર આપવો એ ખરેખર પ્રગતિશીલ અને હિંમતભર્યું પગલું છે મતાધિકારને કારણે લોકસભામાં પ્રત્યેક નાગરિકને ચૂંટણી સમયે પોતાની પસંદગીના ઉમેદવારને મત આપીને ચૂંટવાનો અધિકાર મળે છે બીજું ચૂંટણીઓમાં યુવા મતદારોને ઉત્તરોત્તર વધતી સંખ્યા સજાગતિ ઉમળકો મતદાન જાગૃતિના કારણે મતદાનનું વધેલું પ્રમાણ આમ રાજકીય ક્ષેત્રે યુવાઓની સક્રિયતા એ લોકશાહીની પરિપક્વતા અને સફળતાની નિશાની છે અને એટલે જ આપણે એમ કહી શકીએ કે કોઈ પણ પ્રકારના ધર્મ જાતિ ભેદભાવ વગર વ્યક્તિને 18 વર્ષ પૂર્ણ થાય એટલે આપોઆપ બંધારણ અને મતદાનનો અધિકાર આપવામાં આવે છે અને વ્યક્તિ એ ભારતના નાગરિક તરીકે ઘોષિત કરી અને મતદાનને પાત્ર છે ત્યાર પછી ધર્મનિરપેક્ષ હવે ધર્મનિરપેક્ષ નો મતલબ શું છે બિન સાંપ્રદાયિક હવે સામાન્ય રીતે કોઈ પણ બંધારણની અંદર કોઈ પણ રાજ્યને ચોક્કસ ધર્મનો સ્વીકાર કર્યો છે આપણે ભારતને હિન્દુ રાષ્ટ્રનો દેશ નથી કહી શકતા જ્યારે પાકિસ્તાન છે એને ઇસ્લામિક રાષ્ટ્ર તરીકે ગણવામાં આવે છે એટલે ભારતમાં સત્તાવાર રીતે કોઈ ધર્મનો સ્વીકાર કરવામાં આવ્યો નથી એટલે દરેક વ્યક્તિ પોતાનો મનપસંદ ધર્મ પાળી શકે છે એ કારણોસર ભારત એક બિન સાંપ્રદાયિક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે એમ આપણે કહી શકીએ તો આ અંગે પણ અગાઉ આપણે અમુકમાં અભ્યાસ કર્યો છે ભારતીય બંધારણના સર્વધર્મ તરફ સમાન દ્રષ્ટિને સમાન આદરભાવનો સ્વીકાર થયો છે દરેક વ્યક્તિ જે છે એ રાજ્ય દ્વારા કોઈ પણ ધર્મને ઉત્તેજન કે ટેકો નહીં રાજ્યને પોતાનો કોઈ ધર્મ કે સંપ્રદાય નથી રાજ્ય ધર્મ પ્રત્યે તટસ્થ છે
ભારતીય બંધારણ કોમી પક્ષપાત કે ધાર્મિક બાબતોથી પર છે. રાજ્ય કોઈ પણ નાગરિક પ્રત્યે ધર્મના આધારે ભેદભાવ રાખતું નથી. બીજું, ધર્મના અનુયાયીઓને પોતાની પસંદગીની ધાર્મિક માન્યતા, શ્રદ્ધા અને આસ્થા અનુસારનું ધર્મનું પાલન કરવાની, પ્રચાર પ્રસારણ કરવાની સ્વતંત્રતા બંધારણમાં આપવામાં આવે છે. જો કે ભારતીય બંધારણમાં ધાર્મિક લઘુમતીઓને કેટલીક વિશેષ અધિકારો અને સવલતો આપવામાં આવી છે. સમાન નાગરિક ધારાની જોગવાઈ માર્ગદર્શક સિદ્ધાંતો સમાવી આ બાબતે ધર્મનિરપેક્ષ રાજ્યને ઘોષિત કરે છે. બીજું કે ધર્મની બાબતમાં રાજ્ય કોઈ પણ ધર્મ પ્રત્યે પક્ષપાત રાખતું નથી. દરેકને ધર્મની અંદર સમાનતાનો અધિકાર આપવામાં આવ્યો છે અને સત્તાવાર રીતે કોઈ ધર્મને પાછું સ્વીકારવામાં આવતો નથી. પોતપોતાની સંસ્કૃતિનો વિકાસ કરવાનો અને સંસ્કૃતિનો ફેલાવો કરવાનો તેને અધિકાર આપવામાં આવ્યો છે. એટલે ભારત એક બિન સાંપ્રદાયિક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે. અને આ રીતે ધર્મનિરપેક્ષ બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર તરીકે ગણવામાં આવ્યું છે. ત્યાર પછી નો મુદ્દો આવે છે અદાલતની સમીક્ષા. હવે અદાલતની સમીક્ષાનો મતલબ એવો છે કે બંધારણ વિશિષ્ટ લક્ષણ છે. સંઘ અને રાજ્યો દરેક પોતાના કાર્યક્ષેત્રમાં જ રહીને જે કામ કે વહીવટ કરે છે એ જોવાની સત્તા અદાલતને સોંપવામાં આવી છે. કોઈ પણ રાજ્ય કેન્દ્ર એ બંધારણના નીતિ નિયમોને ધ્યાનમાં રાખીને કામ કરે છે કે નહીં એ જોવાની સત્તા એ અદાલતની છે અને એની ઉપર દેખરેખ એ રાખે છે. સંસદની સત્તાઓને અવગણ્યા વગર અદાલત સમીક્ષા વિશેના સિદ્ધાંતો વચ્ચે સુમેળ સ્થાપવાનો પ્રયાસ બંધારણમાં કર્યો છે. સંસદ કે ધારાસભાઓએ ઘડેલા કાયદાઓ અને બહાર પાડેલા આદેશો, વટહુકમો, અદાલતી ચુકાદાઓ અને બંધારણીય સુધારાની સમીક્ષા કરવાની સત્તા અદાલતને આપવામાં આવી છે. અદાલતને જો એમ ખાતરી થાય કે ઘડવામાં આવેલ કાયદાઓ, સુધારાઓ કે બહાર પાડેલા હુકમો બંધારણની મૂળભૂત જોગવાઈઓ સાથે સુસંગત નથી તો તેને અદાલત ગેરબંધારણીય ઠેરવીને રદબાતલ જાહેર કરી શકે છે. ટૂંકમાં હું તમને જે કહું કે બંધારણની અંદર કોઈ પણ કાયદાઓનું અર્થઘટન કરી અને સૂચવવામાં કાયદો ઘડવામાં તો એ કોર્ટ દ્વારા અથવા સર્વ અદાલત એની પણ દેખરેખ રાખે છે. જો પ્રજા માટે અહિતુ હોય, થોડા સમૂહને એનો ફાયદો થતો હોય તો આવા સમયે એ કાયદાઓને અદાલત દ્વારા અટકાવી અને એમાં વ્યાપક સુધારા કરવાની સૂચના પણ આપે છે. એટલે એમ કહેવાય કે અદાલતનો આખરી સત્તા એ કાયદો રાખવો કે ન રાખવો એ અદાલત પ્રકાર કરી અને એનું પાલન કરાવવું કે ન કરાવવું એ અંગેની ખાસ કાળજી રાખે છે. હવે મૂળભૂત હકો અને ફરજો. મૂળભૂત હકો અને ફરજ. હવે વ્યક્તિને જન્મતાની સાથે કેટલાક મૂળભૂત હકો અધિકારો પ્રાપ્ત થાય છે એને એ આપણે મૂળભૂત હકો તરીકે ઓળખીએ છીએ. પણ વ્યક્તિ જ્યારે પોતાના મૂળભૂત હકો ભોગવવા માટે સક્ષમ બને છે ત્યારે એની કેટલીક મૂળભૂત ફરજો પણ છે. ફરજમાં રહીએ તો હક પ્રાપ્ત થાય પણ ફરજનું પાલન ન કરીએ તો હક મેળવવાનો આપણને કોઈ અધિકાર નથી. એટલે ભારતના લોકો એક સ્વતંત્ર રાષ્ટ્રના નાગરિક તરીકે ગૌરવપૂર્ણ જીવન જીવી શકે માટે બંધારણમાં મૂળભૂત હકો આપવામાં આવ્યા છે. સર્વાંગી વિકાસની સાથે રાષ્ટ્રના વિકાસ માટે જરૂરી સ્વતંત્રતાની ખાતરી સાથે હક અને ફરજો આ લોકશાહી સમાજની મામૂલી મૂડી છે. બંધારણીય ઇલાજના અગત્ય સાથે 14 વર્ષ સુધીના બાળકોને ફરજિયાત શિક્ષણનો હક પણ બંધારણમાં સમાવાયો છે. મતલબ એ છે કે વ્યક્તિને જન્મતાની સાથે કેટલાક પાયાના અધિકાર મળે છે અને એ વ્યક્તિના રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે ખૂબ મહત્વનું છે. આપણા બંધારણની અંદર 6 થી 14 વર્ષના તમામ બાળકોને મફતમાં બંધારણે શિક્ષણ ફરજિયાત આપવાનો હક આપ્યો છે અને એ આપણે આજે ભોગવી શકીએ છીએ. અને ત્યાર પછીનો જે મુદ્દો છે તે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત. લોકોના રક્ષણ, સલામતીની સાથે કલ્યાણ,
સાધવાનો પ્રયાસ રાજ્ય કરવાનો છે. રાજ્યોને નીતિ ઘડતરમાં અને રાજ્ય શાસનના રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો માર્ગદર્શન આપે છે. તેથી પણ તે સિદ્ધાંતો માર્ગદર્શક સિદ્ધાંતો કહેવાય છે કે ભવિષ્યમાં રાજ્યને કેવા પ્રકારની જરૂરિયાતો પ્રાપ્ત થશે, ભવિષ્યમાં રાજ્યમાં શું અછત ઊભી થશે, એ અંગેની સરકારને તે અગાઉથી માર્ગદર્શન પૂરું પાડે છે. અને એ જે માર્ગદર્શન આપવામાં આવે છે તેને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કહેવામાં આવે છે. એટલે ભવિષ્યમાં કેવી જરૂરિયાતો ઊભી થશે તે અંગે સૂચનો કરે છે, એને રાજ્યના નીતિઓ ઘડતરમાં, રાજ્ય શાસનની રાજનીતિના ઘડતરમાં એ સલાહ માર્ગદર્શન આપી અને રાજ્યના નિર્માણની ઘડતરની પ્રક્રિયામાં મહત્વનો ફાળો આપતા હોવા જેને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તરીકે ઓળખવામાં આવે છે. હવે છેલ્લો મુદ્દો આપણા આ પાઠનો છે કે પછાત વર્ગો અને આદિજાતિઓ માટેની જોગવાઈ. આપણા દેશની અંદર આઝાદી પછી એમ કહેવાય કે આખો સામાજિક માળખું છે ખૂબ અસમાનતા ધરાવે છે. કોઈ સામાન્ય વર્ગના છે, કોઈ ગરીબ છે, કોઈ પછાત અવસ્થા છે, કોઈ જંગલોની અંદર ખૂબ અતિશય પછાત અવસ્થામાં જ રહી રહ્યા છે. તો આ લોકોના સામાજિક, વૈજ્ઞાનિક અને શૈક્ષણિક વિકાસ થાય તે માટે તેની માટે અલગથી જોગવાઈ સરકાર દ્વારા કરવામાં આવી છે. તેને આપણે પછાત વર્ગો અને આદિજાતિઓ માટે જોગવાઈ એવો આપણા મુદ્દો અહીંયા નાખવામાં આવ્યો છે. તો સમાજના પછાત વર્ગો કે પછાત જાતિઓ કે વંચિત સમુદાયના ઉત્કર્ષ અને તેઓને સામાન્ય પ્રવાહમાં ભેળવવા માટે, સક્ષમ બનાવવા માટે ભારતના બંધારણ વિશે જોગવાઈઓ કરવામાં આવી છે. ધારાગૃહોમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓમાં રાજકીય પ્રતિનિધિત્વ પૂરું પાડે તે માટે અનામત બેઠકો ફાળવવામાં આવી છે. અનામત બેઠકો આપી દેવામાં પછાત વર્ગના લોકો માટે કે કાયમ માટે એ અનામત બેઠકની અંદર એનું લોકપ્રતિનિધિત્વ કરી અને પોતે એ પ્રગતિ કરી શકે. સરકારી નોકરીમાં અને શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ માટે અનામત કોટાની બેઠકો તેઓની વસ્તીના પ્રમાણમાં ફાળવીને સમાન તક આપી છે. પછાત જાતિના બાળકોને શિક્ષણ માટે શિષ્યવૃત્તિઓ, સવલતો, ફી માફીની સગવડોનો લાભ, હકારાત્મક ભેદભાવનો અને રક્ષણાત્મક ભેદભાવ નીતિનો ખાસ પ્રબંધ બંધારણમાં કરવામાં આવ્યો છે. ખાસ કરી પછાત જાતિના જે બાળકો છે એને શિક્ષણ પ્રાપ્ત મેળવી શકે, પૂરતું શિક્ષણ પ્રાપ્ત કરી શકે તે માટે થઈ અને આવા લોકોને અથવા આવા બાળકોને એના શૈક્ષણિક હક પ્રાપ્ત કરી શકે તે માટે મફતમાં એને સવલતો, શિષ્યવૃત્તિઓ, રહેવા માટેની સગવડતાઓ, ફી માફીની સગવડતાઓ, આવા હકારાત્મક ભેદભાવો સાથે એ રક્ષણાત્મક ભેદભાવની નીતિ અમલમાં મૂકી અને પછાત અને આદિજાતિના બાળકોના વિકાસ માટે રાજ્ય બંધારણ, રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર એ પ્રતિબદ્ધ છે અને એની માટે આપણા બંધારણમાં જોગવાઈ કરવામાં આવેલી છે. તો મિત્રો, આખે આખા આ પાઠની અંદર આખો બંધારણનું ઘડતર, એના લક્ષણો, એની આ મુખ્ય શરૂઆત, એના મહત્વના પાયાના લક્ષણો, આવું થોડું આપણે ઘણું બધું જોયું. બંધારણ તો ભારતનું વિશાળ છે પણ એમાંથી થોડું જે કંઈ આપણે સમજી શકીએ, જે આપણે જીવનમાં ઉપયોગી છે એના વિશે આ આઠમા પાઠમાં વાત કરેલી છે અને અહીંયા આ આઠમો પાઠ તમારો પૂરો થાય છે. એટલે દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી છે કે સ્વાધ્યાયની પાછળ જે પ્રશ્નો આપવામાં આવેલા છે તે પાકી બુકમાં લખી નાખજો. પ્રશ્ન અને તેનો જવાબ પાકી બુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખી અને પાકી બુક તૈયાર કરતા રહેજો. આભાર મિત્રો, જય સ્વામિનારાયણ.